આજે મેં પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ અને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી પણ આજે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં હું 1982માં જ્યારે મારો વિદ્યાર્થી કાળ હતો એ વખતે જોડાયો હતો. પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસથી શરૂ કરીને પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પ્રથમ ટર્મમાં જ હું બહેનો, એના પછી પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ તરીકેની પણ કપરા સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી હતી અને જે કાંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષને આપી. પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગૂંગળામણ અનુભવતો હતો અને જે આશાએ અને જે કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો, ખાસ કરીને આપણે દેશને રાજકીય આઝાદી મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં 1947માં મળી. પરંતુ મહાત્મા ગાંધીએ પોતે પણ કહ્યું હતું કે આર્થિક અને સામાજિક આઝાદી મેળવવા માટેનું ધ્યેય હજી પ્રાપ્ત કર્યું નથી અને એ ધ્યેય માટે થઈને હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો અને એ મુદ્દાને જ કારણે મને પોરબંદરમાંથી, મત વિસ્તારમાંથી ત્રીજી વખત ચૂંટીને મોકલ્યા છે. પ્રજાની અપેક્ષાઓ હોય છે કે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે રાજકીય પક્ષોના કાર્યકર્તા હોય, એ પ્રજાના જે જીવનની અંદર પરિવર્તન લઈ આવવાનું કામ કરે અને પ્રજાની સાથે જોડાયેલા રહે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી, ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઈ આવવાનો, એ મને લાગ્યું કે હું આમાં કરી શકીશ નહીં. એટલે ખૂબ જ ભારે હૃદયે, કારણ કે આટલા વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં મેં મારા લોહી પસીનો બંને આપેલા હતા એટલે છોડવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ ગુજરાતના મારા જે શુભેચ્છકો છે, પોરબંદર મારા જિલ્લાના જે શુભેચ્છકો અને ટેકેદારો છે, એની લાગણી એવી હતી કે મારે જે રીતે અત્યારે જ કોંગ્રેસ પક્ષ ચાલે છે એમાં હું પરિવર્તન લઈ આવવામાં સફળ થઈશ નહીં. એ કારણોસર મેં આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી અને જે પક્ષના નિશાન ઉપર હું ચૂંટણી જીતેલો એ વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે. અને આ મારી રાજકીય સફરની અંદર દેશનું જે નેતૃત્વ હતું એનો પણ આ લડાઈની અંદર મને સહયોગ મળ્યો. સ્થાનિક મારું નેતૃત્વ કોંગ્રેસ પક્ષનું હતું, એણે પણ મને મદદ કરી અને મને હજારો કાર્યકર્તાઓ હતા એણે પણ આ મારી હંમેશા મારી સાથે એની શુભેચ્છા રહી. આ બધાનો હું આભાર માનું છું. મેં નિર્ણય કરવાની અંદર જે મને વાત આવી એક ત્યાંથી કે જ્યારે પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે અને એનજીઓ બની જાય. અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય. એ પ્રમાણે થયું, છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવા માંડ્યું. એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ. પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેણે પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે, એના ઉપરથી પ્રતીતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયેલી છે. ત્યાંથી શરૂઆત કરીને એના પછી પણ આ બધી બાબતો વારંવાર
મેં સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી, પણ એમાં મને સફળતા મળી નહોતી. આખરે મેં એનાથી આગળ વધીને આજે રાજીનામું આપી, અને જ્યાં મારા મતવિસ્તારના લોકો છે, ગુજરાત રાજ્યની જનતાએ પણ મને અપાર પ્રેમ આપ્યો છે. ગુજરાતે હંમેશા સક્ષમ નેતૃત્વ આપ્યું છે. એ સક્ષમ નેતૃત્વની સામે રહીને પણ મને પ્રજાના સહયોગ મળ્યો હતો, અને આજે મારું જે આ બંધન કોંગ્રેસ સાથેનું હતું એમાંથી મુક્ત થયો છું. અને મુક્ત થતી વખતે હું થોડો રિલીવ થયેલો અને થોડો મુક્તિ અનુભવતો હોય એવું મને લાગે છે. હવે મારા રાજકીય જીવનની નવી શરૂઆત હું બધા મિત્રોને પૂછીને કરવાનો છું, અને એ વખતે હું આપને બધાને આ બાબતે વિશ્વાસ. હવે એ તો કોંગ્રેસ પક્ષના નેતૃત્વે વિચારવાનું છે કે મારા જેવા કાર્યકરે શું કરવા પાર્ટી છોડ, કે જેને પોતાના પરસેવાથી પાર્ટીને જીવંત રાખી હતી, અને કદાચ કોંગ્રેસ પક્ષમાંથી સૌથી વધારે ગુજરાતનો પ્રવાસ કરનારો કોઈ વ્યક્તિ હશે, અથવા તો સૌથી વધારે કાર્યક્રમ આપનાર કોઈ કાર્યકર હશે તો હું કાર્યકર હતો. અને છતાં પણ મારે કોંગ્રેસ પક્ષ છોડવો પડ્યો છે. એનું આત્મમંથન હવે જે લોકો છે એને કરવાનું છે, મારે એનું આત્મમંથન કરવાનું નથી. હું તો આત્મમંથનમાંથી મુક્ત થયો છું. આજે મારે કોઈની સામે ફરિયાદ નથી. મેં તો મારી વાત જ્યાં રજૂ કરવાની હતી કરી દીધી. મેં તો નીકળતી વખતે મેં બધાનો આભાર માન્યો છે, અને આજે આભાર માનું છું. મારે કશું કોઈના વિશે કશું કહેવું નથી. મારી વાત એટલી હતી કે જે રીતે ચાલે છે એ રીતે એના પરિણામ નજર સામે છે, એના પરિણામ દેશમાં અને ગુજરાતમાં નજર સામે છે. તો ક્યાંક કચાશ રહી ગઈ હશે, કચાશ દૂર કરવાની કોઈની તૈયારી ન હોય તો મારે કોઈને કહેવું નથી. આજનું નથી, આજે કેટલાય 5-7 વર્ષથી આવું બધું ચાલે છે. એટલે મારે નથી સ્ટેટના નેતૃત્વની સામે કહેવાનું કે નથી સેન્ટ્રલના નેતૃત્વની સામે કહેવાનું. હું તો એમ એટલું જ કહીશ કે એમણે મારે નહીં, એમણે આત્મખોજ કરવાની છે. કરશે તો ટકી રહેશે, નહીં કરે તો આજે જે સ્થિતિ છે સામે છે. કોઈના વિશે મારું હંમેશા જે વ્યક્તિત્વ જ્યાં હોય એમાં મારી ભૂમિકા કમિટમેન્ટ સાથેની હોય છે, અને કોઈ દિવસ આધાર વગરની ક્યારેય વાત કરી નથી. એટલે જે પણ વાત જ્યારે જ્યારે કરી છે ત્યારે આધાર વગરની સાથે કરી છે, અને એટલે જ હું વાત કરવા માટે હંમેશા મુક્ત રહ્યો છે. મને કોઈનો ડર લાગ્યો નથી, અને મને કોઈ ડરાવવા પણ આવ્યો નથી. અત્યારે બધા ડરાવવાની વાત કરે છે, પણ હું ક્યારેય ડર્યો નથી, મને કોઈ ડરાવવા આવ્યો નથી. એટલે એ વાતમાં તથ્ય નથી. વાત એટલી જ છે કે મેં જે નિર્ણય કર્યો છે એ મારા કાર્યકરોના અને મારા આત્માના અવાજ પ્રમાણે મેં નિર્ણય કર્યો. અજયભાઈ, તમે વાત કરો છો કે તમને કોઈનો ડર નથી, વાત સાચી છે. તમે આટલા વર્ષોથી વિપક્ષમાં નેતા તરીકે રહ્યા, અને વિપક્ષની તમારા રોલ તરીકે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને આનંદીબેન સુધી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુધી વ્યક્તિગત ટિપ્પણીઓ કરી છે. એક મિનિટ, હવે જ્યારે તમે એ જ પાર્ટીમાં જવાના છો ત્યારે એ ખેલ દિલી સાથે કઈ રીતે પાર્ટીમાં જશો, અથવા એ લોકો એ ટિપ્પણી ભૂલી જશે? જો હજી તો હું ક્યાંય જોડાયો નથી. જોડાવાના જ છો? નહીં, મને જો હું જોડાવાનો હોઈશ તો એ લોકોની ઉદારતા હશે. બીજી વાત એ છે કે મેં કોઈ દિવસ કોઈની વ્યક્તિગત ટિપ્પણી નથી કરી ક્યારે પણ, અને આજે પણ નથી કરવાનું. જી
રામ મંદિર બની ગયું છે, રામ મંદિર થી આપ ખૂબ પ્રભાવિત થયા, હવે પ્રધાનમંત્રી માટે પોતે શું માનો છો? પ્રધાનમંત્રી છે એ બાબતમાં વિધાનસભા હોય કે વિધાનસભાની બહાર હોય, એને આ પદને એની ગરિમાને હંમેશા માન આપવું જોઈએ એમ હું માનું છું. ડૉક્ટર મનમોહનસિંહ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે માનતો હતો, ને આજે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ છે ત્યારે પણ એ માનું છું, અને આ બાબતે વિધાનસભાના ફ્લોર ઉપર પણ મેં વાત કરેલી છે. એટલે એમાં કોઈ મુદ્દા આધારિત વાત હશે તો જરૂરથી ભૂતકાળમાં કરેલી છે, અને એમાં હું જે પક્ષમાં હતો એ મારી ભૂમિકા હતી મેં વાત કરેલી છે. પાર્ટીના નેતાઓને તમે રંગા બિલ્લા પણ કીધા છે, કોઈને તમે બુટલેગર પણ કીધા છે, કેટલાય શબ્દો કીધા છે, આ બધાના ભેગું હવે તમને ફાવશે કેવી રીતે જોડાશો? એટલે હવે હું હિન્દીમાં વાત કરીશ. હાઈકમાન્ડ સમક્ષ મૂકેલી અને એમને ન સ્વીકારીને તમારે આ પગલું ભરવું પડ્યું એવો કયો મુદ્દો ને કઈ વાત હતી?